नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 गणित विषय में प्रकरण 1 संख्या परिचय की शुरुआत आज थी आपने करीस। एनी पहला जो हजु सुधी तमे YouTube चैनल ने सब्सक्राइब ना करी होय तो तेने सब्सक्राइब करी अने नोटिफिकेशन बेल दबाओ जेथी नवा वीडियो नी अपडेट तमने मळती रहेशे। विज्ञान विषय में प्रकरण 1 से એ પ્રકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે એટલે હજુ સુધી તમે પ્રકરણના ભાગ ના જોયા હોય તો તેને સૌપ્રથમ જોઈ લો। ચલો તો પ્રકરણ 1 ની વાત કરીએ, સંખ્યા પદ્ધતિ। આ પ્રકરણની અંદર જુદી જુદી જે સંખ્યાઓ છે તેના પ્રકાર છે તેની પદ્ધતિઓ વિશે આપણે શીખવાનું છે। કઈ કઈ સંખ્યાઓ છે તો સૌથી પહેલા અહીંયા હું સંખ્યા રેખા દર્શાવ તો સંખ્યા રેખા પર આપણે આવી સંખ્યાઓ જોઈ શકીએ છે। 1 2 3 4 5 આ રીતે આપણે સંખ્યા રેખા પર સંખ્યાઓ જોઈ શકીએ છીએ। તો જે સંખ્યાઓ 1 થી શરૂ કરી 1 2 3 4 5 એમ અનંત સુધી રહેલી છે એવી સંખ્યાઓને આપણે કઈ સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ તો જેમને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ, જે આગળના ધોરણોમાં આપણે ભણી ચૂક્યા છે। તો પ્રાકૃતિક સંખ્યાઓ જેને આપણે ઇંગ્લિશમાં નેચરલ નંબર્સ કહીએ છીએ, પરિણામે તેને કેપિટલ N વડે દર્શાવશું। તો જેની શરૂઆત 1 થી થશે, 1 2 3 4 એમ અનંત સુધી વિસ્તરેલી છે, ઇન્ફિનિટ। ચલો એ જ રીતે આપણે ત્યારબાદ સંખ્યા રેખા પર જોઈએ કે 1 થી સંખ્યાની શરૂઆત થાય અને 9 સુધી જ હોય તો પછી 10 ની અંદર શૂન્ય આપણને જોવા મળે છે તો આ સંખ્યા કઈ? તો જ્યારે આપણે ધન સંખ્યાઓ, આમને ધન સંખ્યાઓ તરીકે ઓળખીએ પ્રાકૃતિક સંખ્યાઓ, તેની ડાબી બાજુ આપણે જઈશું તો અહીંયા કઈ સંખ્યા આવશે? શૂન્ય થશે। તો ફરી એક વધારાની સંખ્યા એડ થઈ શૂન્ય, તો હવે સંખ્યાની શરૂઆત થશે 0 1 2 3 4 5। તો આ બધી સંખ્યાઓ છે જેની શરૂઆત શૂન્યથી થાય છે તેને આપણે પૂર્ણ સંખ્યાઓ તરીકે ઓળખીશું, જેને ઇંગ્લિશમાં આપણે હોલ નંબર કહીએ છીએ, પરિણામે તેને કેપિટલ W વડે દર્શાવીશું। તો જેની શરૂઆત શૂન્યથી થશે 0 1 2 3 4 એમ અનંત સુધી। હજુ આપણે જોઈશું કે સંખ્યા રેખા પર હજુ પણ ઘણી બધી સંખ્યાઓ બાકી છે, જેમ કે શૂન્યની હજુ ડાબી બાજુ જઈશું તો -1 -2 -3 -4 આવી સંખ્યાઓ આપણને જોવા મળે છે। તો જે સંખ્યાઓ છે કે જેની અંદર ઋણ સંખ્યાઓનો પણ સમાવેશ થાય, શૂન્યનો પણ સમાવેશ થાય અને ધન સંખ્યાઓનો પણ સમાવેશ થાય, જેને આપણે પૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખીશું। તો પૂર્ણાંક સંખ્યાઓ જેને આપણે કેપિટલ ઝેડ તરીકે દર્શાવીએ છીએ તો તેની અંદર ઋણ પૂર્ણાંક પણ આવશે, એટલે -4 -3 -2 -1 પછી 0 1 2 3 4 એમ અનંત સુધી વિસ્તરેલી છે। આ બાજુ પણ ઋણ પૂર્ણાંક અનંત સુધી વિસ્તરેલા છે તો જેને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહીશું। શું હવે કોઈ સંખ્યા રેખા પર સંખ્યાઓ બાકી છે? તો હા, હજુ પણ સંખ્યાઓ છે। દાખલા તરીકે હું અહીંયા લખું સંખ્યા 1/2, તો 1/2 કોની વચ્ચે હશે? 0 અને 1 ની વચ્ચે હશે, તો અહીંયા કઈ સંખ્યા આવશે? 1/2। એ જ રીતે 3/2 લખું તો 3/2 ક્યાં આવશે? 1 અને 3 ની વચ્ચે અહીંયા આવશે 3/2। 1 અને 2 ની વચ્ચે કઈ સંખ્યા આવશે? 3/2। તો હજુ પણ આપણને આ પ્રકારની સંખ્યાઓ જોવા મળે છે તો જેને આપણે સાના તરીકે ઓળખીશું તો તેમને આપણે સમમેય સંખ્યાઓ તરીકે ઓળખીશું, જેને આપણે કેપિટલ Q તરીકે ઓળખીએ છીએ। તો સમમેય સંખ્યાઓની વ્યાખ્યા કઈ આવી છે કે જે સંખ્યાને P/Q ના સ્વરૂપમાં દર્શાવી શકાય તેને
સમય સંખ્યા કહે છે આવડી શું આવ્યું p ભાગ્યા q તો જ p એટલે શું થશે તો જ p એ પૂર્ણાંક સંખ્યા છે p એટલે શું પૂર્ણાંક સંખ્યા અને q એ શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા છે કઈ આવશે શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા થોડું સમજી લઈએ સમય સંખ્યાઓ તો જે સંખ્યાને p ભાગ્યા q ના સ્વરૂપમાં દર્શાવી શકાય એટલે કે અંશ અને છેદમાં દર્શાવી શકાય તેને સમય સંખ્યા કહેવાય p એટલે શું p એટલે પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક એટલે ઋણ સંખ્યા પણ હોય શૂન્ય પણ હોય અને ધન સંખ્યા પણ હોય પરંતુ તે પૂર્ણાંક હોવી જોઈએ q એ શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા શૂન્યેતર શબ્દ આવે શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા તો અહીંયા આપણે જોઈ શકીશું કે છેદમાં q છે તેની કિંમત શૂન્યેતર પૂર્ણાંક હોવી જોઈએ શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ એટલે કોઈ પણ ઋણ પૂર્ણાંક પણ હોઈ શકે ધન પૂર્ણાંક પણ હોઈ શકે તો આના આપણે ઉદાહરણ લખી શકીએ એક દ્વિતીયાંશ ત્રણ દ્વિતીયાંશ માઇનસ પાંચ સપ્તમાંશ માઇનસ નવ અગિયારાંશ અહીં તમે જોઈ શકો છો કે p પણ પૂર્ણાંક છે q પણ શૂન્યેતર પૂર્ણાંક છે શૂન્ય સિવાયની પૂર્ણાંક છે ત્રણ પણ પૂર્ણાંક છે બે પણ પૂર્ણાંક છે તો આને આપણે સમય સંખ્યાઓ તરીકે ઓળખીશું ફરી એકવાર જોઈ લઈએ ઝડપથી પ્રાકૃતિક સંખ્યાઓ કે જેની શરૂઆત એકથી થતી હોય એકથી અનંત સુધી પૂર્ણ સંખ્યાઓ શૂન્ય એક બે ત્રણ અનંત સુધી પૂર્ણાંક સંખ્યાઓની અંદર ઋણ પૂર્ણાંક શૂન્ય પૂર્ણાંક અને ધન પૂર્ણાંક ત્રણેયનો સમાવેશ થાય છે સમય સંખ્યાઓ તો જે સંખ્યાને p ભાગ્યા q ના સ્વરૂપમાં દર્શાવી શકાય તેને સમય સંખ્યા કહે છે જે p એ પૂર્ણાંક સંખ્યા છે ને q એ શૂન્યેતર પૂર્ણાંક છે એટલે કે શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા છે હવે અહીં આપણે જોઈ શકીશું આના પરથી કેટલાક પ્રશ્નો આપણને પૂછી શકે પ્રસ્તાવનાની અંદર તો કયા પ્રશ્નો પૂછાઈ શકે તો સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ છે તો હા દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે કારણ કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત એકથી થાય છે એ બધી જ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓમાં સમાવેશ થાય છે દરેક પૂર્ણ સંખ્યાઓ એ પૂર્ણાંક સંખ્યાઓ છે તો પૂર્ણ સંખ્યાની શરૂઆત શૂન્યથી થાય અનંત સુધી તો શૂન્યથી અનંત સુધી હા દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે એ જ રીતે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે તો હા દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે તમે કહેશો આ તો માત્ર બે જ છે તેને p ભાગ્યા q ના સ્વરૂપમાં કઈ રીતે લખા તો માત્ર બે છે તો તેના છેદમાં બે ભાગ્યા એક છે જે એકને આપણે લખતા નથી બે ભાગ્યા એક ની કિંમત પણ શું થશે બે જ થશે તો બે ભાગ્યા એક એ જે સંખ્યા છે તેનું શું થયું સમય સંખ્યાના સ્વરૂપમાં થયું p ભાગ્યા q p એટલે 2 અને q એટલે 1 તો દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા પણ છે હવે તેનાથી ઉલટું શું દરેક સમય સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે ના દાખલા તરીકે 1 ભાગ્યા 2 આ કેવી સંખ્યા છે અપૂર્ણાંક સંખ્યા છે તે પૂર્ણાંક સંખ્યા છે નહીં તો દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો ના ઋણ પૂર્ણાંક એનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો નથી પરિણામે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે તો એ વિધાન પણ ખોટું છે દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી કારણ કે શૂન્ય પૂર્ણ સંખ્યા છે પણ તેનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થતો નથી તો આ થઈ પ્રકરણ એકની કેટલીક પ્રસ્તાવના જે આપણે યાદ રાખીશું ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.1 છે તેનો અભ્યાસ કરીશું જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરો નીચે કોમેન્ટ કરો તમારા જે સાથી મિત્રો ધોરણ 10 માં અભ્યાસ કરે છે તેમને શેર કરો અને આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી અને નોટિફિકેશન બેલ દબાવો જેથી નવા વિડીયોની અપડેટ તમને મળતી રહેશે મળીશું ફરી નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય